નમસ્કાર મિત્રો, હું છું કિશન પિંડારિયા અને ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મિત્રો આપણે એક અનોખી સફર એટલે કે બૈડિયા ડુંગરની સફરે નીકળી ગયા છીએ અને સાથે સાથે જ બૈડિયા ડુંગરની ગોદમાં વસેલું ઘુમલી શહેર ઉપર વસેલા માતા આશાપુરાનું મંદિર અને એની નજીક જ આવેલા નવલખા મહેલના દર્શન કરવાના છીએ. આ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ તાલુકો અને ભાણવડ તાલુકાની અંદર પણ મિત્રો એક વડલો જોવાલાયક છે કે જ્યાં વીર માંગડાવાળો ભૂત બની અને ભટક્યા હતા. એ જગ્યાની પણ આપણે ક્યારેક મુલાકાત લેશું, પણ આપણી સફર અત્યારે ઘુમલી તરફ છે. તો ચાલો ઘુમલી તરફ આગળ વધીએ. તો મિત્રો આપણે ઘુમલીના પટાંગણમાં આવી ગયા છીએ. આ તમે ચારે બાજુ જોઈ શકો છો, અહીંયા અમુક ગાડીઓ પડેલી છે અને ઉપરની સાઈડ છે એ આશાપુરામાનું મંદિર આવેલું છે અને આ પાછળની સાઈડ છે એ નવલખો મહેલ આવેલો છે. એ મહેલની પણ આપણે આજે વાત કરવાના છીએ, પણ એ પહેલાં આપણે ડુંગરની ઉપર ચડી અને માતા આશાપુરા માતાજી છે એના દર્શન કરશું અને એનું મંદિર કઈ રીતે બનેલું છે એ બધી માહિતી આપણે મેળવશું અને ત્યાર પછી આ નવલખો મહેલ જે આવેલો છે એની પણ આપણે ડિટેલ મેળવશું. અને નવલખા મહેલમાં મિત્રો ઘણી બધી વસ્તુ એવી છે કે જે આ નવલખા મહેલની ખાસિયત છે અને એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. અને ભાણવડની ગોદમાં મિત્રો આવેલું છે, લગભગ ભાણવડથી 7-8 કિલોમીટર જેટલી દૂરી ઉપર આવેલું છે. તો આપણે તમામ માહિતી મેળવશું, પણ એ પહેલાં આશાપુરા માતાજીના દર્શન કરી આવીએ. મંદિર તરફ જવાના પગથિયા ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી હવે આપણે ઉપર તરફ ચડવાની સફર ચાલુ કરશું. લગભગ 750 જેટલા પગથિયા છે અને 1-1.5 કલાક જેટલું રિટર્ન પણ થાય છે જો ઉપર ચડી અને પાછા નીચે આવીએ તો. તો ચાલો મિત્રો હવે પગથિયા ચડીએ અને જઈએ અને ઉપર શું પરિસ્થિતિ છે એ જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આશાપુરા માતાજીના મંદિર સુધી પહોંચી ગયા છીએ. હવે લગભગ 50-60 જેટલા પગથિયાં ઉપરની સાઈડ બાકી છે અને ખૂબ જ જાજો શ્વાસ ચડી ગયો છે. 2 મિનિટ તો અહીંયા પોરો ખાય અને પછી બોલવું પડ્યું છે, કારણ કે બહુ જાજો શ્વાસ ચડે એવું છે. અને આ પાછળની સાઈડમાં મિત્રો તમે જોઈ શકો છો એ જૂના પગથિયાં છે જે જૂના સમયમાં ચાલુ હતા, અત્યારે બંધ કરી દેવામાં આવેલા છે. અને આ જે પાછળની સાઈડ તમે પગથિયાં જોઈ શકો છો એ અત્યારના ચાલુ પગથિયાં છે અને ઉપરની સાઈડ તમે જોઈ પણ શકો છો કે માતાજીના મંદિરનો ગેટ પણ આવી ગયો છે.
રહ્યા છે આ સાપુરા માતાજીના મંદિરે અને આ પાછળની સાઈડ તમે મંદિર પણ જોઈ શકો છો અને આ મિત્રો ઉપરની સાઈડ છે એ અત્યારે આ થોડુંક આજુબાજુના મંદિરની આજુબાજુમાં એક બેસવાલાયક અને થોડુંક શ્વાસ ખાવા જેવું એક સ્થળ બનાવેલું છે અને મિત્રો અત્યારે તો ટ્રાફિક થોડીક ઓછી છે પણ રજાના દિવસોમાં જો તમે અહીંયા આવો તો ખૂબ જ ટ્રાફિક જોવા મળે અને ખૂબ જ જાજા શ્રદ્ધાળુઓ પણ અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અને આ પાછળની સાઈડ છે એ તમે ભાણવર શહેરને પણ કદાચ વિડીયોમાં દેખાય તો ભાણવર શહેર પણ પાછળ તમે જોઈ શકો છો. હવે મિત્રો આ આશાપુરા માતાજીનું મંદિર કઈ રીતે બનેલું છે એની થોડીક આપણે વાત કરીએ તો બારમાનિયા જાડેજા નામના એક રાજા હતા. એ રાજાની આ ઘુમલી જીતવાની ખૂબ જ મોટી આશા હતી અને લગભગ ઈસવીસન 1303ની સાલમાં એને રાણા જેઠવાને હરાવી અને આ ઘુમલી શહેર છે એને સર કર્યું, એને જીતી લીધું અને એ જ રાતે અંબાજી માતાજી બારમાનિયા જાડેજા છે જે બારમાનિયા જાડેજાના સપનામાં આવી અને એની આશા પૂરી થઈ એટલે માતાજીએ એને મંદિર બનાવવાની વાત કરી અને બીજા જ દિવસે બારમાનિયા જાડેજાએ આશાપુરા માતાજીનું મંદિર આ ઉપર છે તે પર્વતની ઉપર બનાવેલું છે અને એની આશા છે મિત્રો એ પૂરી થઈ હતી એટલે અંબાજી માતાજીનું મંદિર છે એને એની આશાપુરા માતાજીના નામના મંદિરથી અહીંયા સ્થાપના કરેલી છે અને ત્યાર પછી તો એને ઘુમલી છે એને એકદમ ખંડર બનાવી નાખેલું હતું અને એ બધી સ્ટોરી તો બહુ લાંબી છે પણ આ આશાપુરા માતાજીનું મંદિર કઈ રીતે બનેલું છે આ એક એની લોકવાયકા છે, આ એની એક સ્ટોરી છે અને હવે નીચે મિત્રો આપણે જાશું અને જોશું કે નવલખો મંદિર છે એની શું સ્ટોરી છે અને એ નવલખો મંદિર કઈ રીતે બનેલું છે અને ત્યાં આજુબાજુમાં એક ગણેશ મંદિર જોવાલાયક છે અને સૂર્ય મંદિર જોવાલાયક છે અને એ બધાની સ્ટોરી પણ ખૂબ લાંબી છે એટલે એ બધી સ્ટોરી હું તમને હવે આ વિડીયોમાં જણાવું છું. આગળ મિત્રો આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરી અને ત્યાર પછી હવે આપણે આ નવલખા મહેલની બાજુમાં આવી ગયા છીએ. આ પાછળની સાઈડ તમે જે જોઈ શકો છો એ નવલખો મહેલ છે અને આ જે પાછળની સાઈડ તમે જોઈ શકો છો એ ગણેશજીનું મંદિર આવેલું છે અને આ નવલખો મહેલ અને ગણેશજીના મંદિરની બંનેની મિત્રો ખૂબ જ પૌરાણિક કથાઓ આવેલી છે. આ છે લુણાંગ ગણેશજીનું મંદિર અને આ મંદિરને ઘુમલિયા ગણેશના મંદિર તરીકે અથવા તો ઘુમલી ગણેશના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આ મંદિરની સ્થાપના પણ 8મી-9મી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે અને આ મંદિરની મિત્રો ખાસિયત એ છે કે મંદિરમાં જે ગણેશજીની મૂર્તિ આવેલી છે એ લુણાંગ સ્વરૂપમાં છે એટલે જ આ લુણાંગ ગણેશ નામ આપવામાં આવેલું છે અને હું તમને અંદર જઈ અને મૂર્તિના પણ દર્શન કરાવું. જોઈ શકો છો અત્યારે હું નવલખા મહેલની નીચે જ છું અને મિત્રો આ મહેલની ખાસિયત એ છે કે આ આજથી લગભગ 8મી-9મી સદીમાં બનાવવામાં આવેલો છે અને અહીંયા જે સ્થાપત્યો તમને જોવા મળશે એ પણ 8મી-9મી સદીના સ્થાપત્યો જોવા મળશે અને એ સમયે મિત્રો આ મંદિર બનાવવા માટે 9 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો હતો અને એટલા માટે જ આ મંદિરનું નામ છે એ નવલખો મંદિર પાડવામાં આવેલું છે. આ મંદિરની એક મિત્રો એ પણ ખાસિયત છે કે આ મંદિરના ગર્ભગૃહની અંદર કોઈ પણ જાતના દેવી દેવતાઓનું કોઈ શિલ્પ કે સ્થાપત્ય કંઈ રાખવામાં આવેલું નથી, ખાલી મંદિર જ બનાવવામાં આવેલું છે અને 2 માળનો ગુંબજ બનાવવામાં આવેલો છે આ મંદિરની અંદર. તો હવે આપણે આ મંદિરની અંદર જઈ અને જોઈએ કે કઈ રીતના સ્થાપત્યો છે અને શું છે અંદર બધી હકીકત અને શું કામ નથી આ મંદિરની અંદર કોઈ દેવીઓ કે દેવતાઓનું સ્થાપત્ય. મિત્રો આ નવલખા મહેલની ખાસિયતમાં આ પાછળની સાઈડ જમે જે તમે જોઈ શકો છો સૂંઢમાં સૂંઢ પરોવેલા હાથી એ પણ એક આ મંદિરની ખાસિયત છે અને આખા ગુજરાતની અંદર અહીંયા એક જ જગ્યાએ એવું સ્થાપત્ય છે મિત્રો કે જે આ હાથીવાળું સ્થાપત્ય તમને જોવા મળે છે અને આ સ્થાપત્ય છે એ ખૂબ જ લોકપ્રિય બનેલું છે કે જેમાં 3 હાથીઓ છે એ સૂંઢમાં સૂંઢ પરોવી અને ઊભા છે. આ નવલખો મંદિર છે એની પાછળની સાઈડ
આ સ્થાપત્ય આવેલું છે. હવે આપણે આવી ગયા છીએ નવલખા મહેલની અંદર અને આ તમે જોઈ શકો છો ચારે બાજુ નવલખા મહેલના થાંભલા તમને જોવા મળી રહ્યા છે. આ મહેલ છે એની ચારે બાજુ એટલે કે ચાર દરવાજા આવેલા છે અને કોઈ પણ જગ્યાએ દરવાજા નથી, ખાસ કરી અને પગથિયા જેવા બનાવેલા છે. આ છે મિત્રો ગર્ભગૃહ અને એની અંદર તમે જોઈ શકો છો કોઈ જાતનું એકય ભગવાનનું કે કોઈ શિલ્પ નથી, ખાલી મંદિર જ અત્યારે આવેલું છે. અને બે માળનું આ મંદિર છે એ પણ તમને જોઈ શકો છો, હું થોડુંક નીચેથી તમને બતાવું. તો આ તમે ઉપરની સાઈડ જોઈ શકો છો આ નીચલો માળ અને ઉપરની સાઈડ છે એ પહેલો માળ. અને મિત્રો આ મંદિરની ખાસિયત એ છે કે આ ગુજરાતનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન સૂર્ય મંદિર છે. આની પહેલાં હજુ સુધીમાં કોઈ સૂર્ય મંદિર બનેલા નથી ગુજરાતની અંદર. જ્યાં જેટલા પુરાવા મળેલા છે પુરાવા મુજબ આ મંદિર છે જે સૂર્ય મંદિર એ ગુજરાતનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન સૂર્ય મંદિર કહેવામાં આવે છે. ચેનલ પર મિત્રો આવી જ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને જાણવાલાયક ઘણી બધી વસ્તુ તમને જોવા મળશે એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો હવે મળશું બીજા વિડીયોમાં.